गुड आफ्टरनून विद्यार्थी मित्रों, वेलकम टू एलबीएस ग्रुप ऑफ एजुकेशन। विद्यार्थी मित्रों, आज આપણે આપણા ચેપ્ટર નંબર ધોરણ 6 માં વિષય ગણિત માં આજ આપણે ચેપ્ટર નંબર 12 માં ગુણોત્તર વિષય શીખ્યા પછી પ્રમાણ વિષય શીખવાના છે। પ્રમાણ એટલે શું? તો જ્યારે જો કોઈ બે ગુણોત્તરો એક સરખા હોય, કેવો એક સરખા અથવા તો સમાન હોય તો તેઓ પ્રમાણમાં છે એવું કહેવાય। તો તેઓ કેવું છે? પ્રમાણમાં છે તેવું કહેવાય। તેનો સંકેત આવી રીતે ચાર ગુણ છે, આપણે ગુણોત્તર આવી રીતે બે ડોટ કરતા હતા ને, તો પ્રમાણમાં આપણે તેનો સંકેત ચાર ડોટ વડે કરીશું, અથવા તો વચ્ચે બરાબર લગાવી દો તો પણ ચાલે। વચ્ચે બરાબર લગાવી દો તો પણ ચાલે। વચ્ચે કે ધારો કે જો અમારી પાસે કોઈ બે ગુણોત્તર છે 2:4 અને 4:16, સોરી 4:8, આ બંને ગુણોત્તર છે। હવે મને ખ્યાલ છે બંને ગુણોત્તર કેવા છે? સરખા છે, કારણ કે જો 2:4 એટલે ભાગ થઈ ગયો 2:4 એટલે 2^4 લખાશે, 2^2 ભાગીમાં જો એટલે 1/2, અહીંયા 4/8, 4^8 કેટલા જોવા મળે છે 1/2, બંનેના ગુણોત્તર સરખા હોવાથી આ બંનેને પ્રમાણમાં લખવા હોય તો આવી રીતે હું ડબલ જેમ કરી શકું છું। બરાબર છે, આવી રીતના હું જેમ કરી શકું છું। છેલ્લે શું વચ્ચે 2 એ 4 નો અને 4 એ 8 નો ગુણોત્તર છે। 2 એ 4 નો અને 4 એ 8 નો ગુણોત્તર છે, તેવી રીતે વચ્ચે અથવા તો 2:4 અને 4:8 પ્રમાણમાં છે। 2:4 તો 4:8 પ્રમાણમાં છે। આની એ વસ્તુ આવી રીતે પણ દર્શાવી શકું, 2:4 બરાબર 4:8, એટલે આનો મતલબ પણ એવો થશે કે આ બંને કેવા છે? પ્રમાણમાં છે। ત્યાર પછી હવે આપણે જોઈએ છીએ ઉદાહરણ નંબર 8। ઉદાહરણ નંબર 8, ઉદાહરણ નંબર 8 માં આપણે કહ્યું છે ગુણોત્તર 25 g/30 g અને 40 g/48 g પ્રમાણમાં છે। આપણે પૂછવામાં આવ્યું છે 25 g/30 g બરાબર, આ બંને કેવા છે? ગ્રામમાં। ત્યાર પછી આપણને કહ્યું છે કિલોગ્રામમાં, ચાલો કિલોગ્રામમાં આપણને આપેલા છે 40 g/48 g, 40 g/48 આ બંને પ્રમાણમાં છે કે નહીં તે આપણે જોઈએ। તો પહેલા તમે એને પ્રમાણિત સ્વરૂપમાં લઈ લો, એટલે કે આપણે સંક્ષિપ્ત સ્વરૂપમાં લઈ લો, 25/30 એટલે 25/30 લખાશે। 25 એટલે 5 × 5 અને 30 એટલે 5 × 6, 5 કેન્સલ, મારી પાસે બચશે 5/6 એટલે ગુણોત્તર જોવા મળશે 5/6। અહીંયા ગુણોત્તર કહીએ 40/48, 8/5 40 અને 8/6 48, 8 કેન્સલ, ગુણોત્તર જોવા મળશે 5/6 એટલે કે 5/6। તો જો આપણને સરખા જોવા મળે છે, આપણને કેવા જોવા મળે છે? મને સરખા જોવા મળે છે, તેથી ફાઇનલ આન્સર હું લખી શકું 25/30 ડબલ જેમ અથવા તો પ્રમાણમાં 40/48 જોવા મળે છે, અથવા તો થશે આ પ્રકારનો પણ આપણે આન્સર લખી શકીએ છીએ। ત્યાર પછી જોઉં છું ઉદાહરણ નંબર 9। શું 30, 40, 45 અને 60 પ્રમાણમાં છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, એક બીજી વાત, જ્યારે આપણી પાસે આવા પ્રકારના પદો આપેલા હોય છે, અહીંયા લખો, જ્યારે આપણી પાસે આવી રીતના a/b = અથવા તો c/d આપેલી હોય છે, તો અહીંયા આ જે a અને d છે તેને અંતિમ પદ, અંત્યપદ કહેવામાં આવશે। કેવા પદ કહેવામાં આવશે? a અને d ને અંતિમ પદ અથવા તો અંત્યપદ, અને b અને c છે તેને હંમેશા મધ્યમ પદ કહેવામાં આવશે। ચાલો ત્યાર પછી જો a બરાબર આપણને આ a ના છેદમાં b અને c ના છેદમાં d નો હંમેશા આપણે ભાગાકાર કેવો જોવા મળે? સરખો જોવા મળે। ઉદાહરણ નંબર 9, 30, 40, 45, 60 પ્રમાણમાં છે। કયા કયા કીધા છે? 30 40
45 અને 60 તો પહેલા પહેલા ગુણોત્તર 30 ના છેદમાં 40 અને બીજા ના ગુણોત્તર 45 ના છેદમાં 60 આ બંનેના ગુણોત્તર લઈને જો આપણે સરખા જોવા મળે તો એ પ્રમાણમાં છે ચલો 30 0 0 નીચે છે 3 ના છેદમાં 4 ગુણોત્તર જોવા મળે 3 4 અહીંયા જુઓ 15 3 45 અને 60 એટલે 15 4 60 15 15 કેન્સલ કેટલો ગુણોત્તર જોવા મળે 3 4 કેટલો જોવા મળે 3 4 તો જો બંનેના ગુણોત્તર સરખા જોવા મળતા હોવાથી તેથી 30 40 બરાબર 45 60 થતું હોવાથી 30 40 45 60 પ્રમાણમાં છે પ્રમાણમાં છે આ પ્રકારથી આપણે લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો તમે અહીં સુધી લખો ત્યાર પછી આપણે આગળ જઈએ છીએ પ્રશ્ન નંબર 10 તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ છીએ ઉદાહરણ નંબર 10 ઉદાહરણ નંબર 10 માં તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 255 પર કહેવામાં આવ્યું છે 15 સેમી અને 2 મીનો મીનો એટલે મીટરનો 15 સેમી અને 2 મીટરનો અને 10 સેકન્ડ અને 3 મિનિટનો ગુણોત્તર પ્રમાણમાં છે શું કહે છે 15 સેમી અને 2 મીટર તેમજ 10 સેકન્ડ અને 3 મિનિટનો ગુણોત્તર પ્રમાણમાં છે સૌપ્રથમ તો ગુણોત્તર મેળવવા માટે આપણે બંનેના એકમો કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ તો આને બરાબર આપણે લખી શકું 15 સેમી અને 1 મીટર બરાબર 100 સેમી તો 2 મીટર બરાબર 200 સેમી તેમજ આના માટે પણ એવી રીતે 10 સેકન્ડ અને હવે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ તો 3 મિનિટ માટે કેટલી થશે 180 સેકન્ડનો ગુણોત્તર ચાલો બંનેના ગુણોત્તર મેળવી લઈએ બંનેના એકમો સમાન હોવાથી આપણે ડાયરેક્ટ લખી શકું 15 ના છેદમાં 200 15 એટલે 5 તેરી 15 અને 5 ગુણ્યા 40 એટલે જવાબ આવશે આપણને 200 5 5 કેન્સલ 3 ના છેદમાં 40 એટલે ગુણોત્તર જવાબ આવશે 3 40 અહીંયા જોઈએ 10 ના છેદમાં 180 0 0 કેન્સલ જવાબ મળે છે 1 ના છેદમાં 18 એટલે ગુણોત્તર થશે 1 18 જો તમે વિદ્યાર્થી મિત્રો આ બંનેના ગુણોત્તર આપણને સરખા જોવા મળે છે નહીં ને કારણ કે શું થાય છે 3 40 is not equal to 1 18 તેથી બંને ગુણોત્તર પ્રમાણમાં નથી બંને ગુણોત્તર પ્રમાણમાં નથી આ પ્રકારનો આપણે આન્સર લખી શકીએ છીએ ત્યાર પછી જોઈએ છીએ સ્વાધ્યાય 12.2 માં પ્રશ્ન નંબર 1 સ્વાધ્યાય 12.2 પ્રશ્ન નંબર 1 ખૂબ જ ઈઝી છે એકદમ પ્રમાણમાં આવડી જાય આના પછી એકદમ જ સરળ છે ચલો સ્વાધ્યાય 12.2 માં પ્રશ્ન નંબર 1 કહેવામાં આવે છે કે નીચેની આપેલી સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો નીચેની આપેલી જે સંખ્યાઓ જેવી રીતે આપણે ચાર સંખ્યા એકસાથે ક્રમમાં આપેલી છે તો પહેલા બેનો ગુણોત્તર અને પાછળના બેનો ગુણોત્તર આવી રીતે બંનેનો ગુણોત્તર લેવાનો છે અને ગુણોત્તર સરખા જોવા મળે તો તે પ્રમાણમાં છે નહીં તો પ્રમાણમાં નથી આપણે કંઈ બીજું કહેવાનું નથી માત્ર એટલું જ કામ કરવાનું છે ચાલો તેમાં પ્રશ્ન નંબર 1 જોઈએ તેમાં પેટા પ્રશ્ન એ 15 45 40 અને 120 ચલો ગુણોત્તર લઈએ 15 ના છેદમાં 45 કેટલો જવાબ આવશે 15 એકા 15 અને 15 તેરી 45 15 15 કેન્સલ ગુણોત્તર જવાબ મળે 1 ના છેદમાં 3 એટલે કે 1 3 પછી આ બંનેની વાય 40 ના છેદમાં 120 0 0 4 1 4 4 તેરી 12 સાચા કેન્સલ જવાબ મળે 1 ના છેદમાં 3 એટલે કે 1 3 તો જો બંનેના ગુણોત્તર સરખા હોવાથી આપેલી સંખ્યા પ્રમાણમાં છે આપેલી સંખ્યા પ્રમાણમાં છે બંનેના ગુણોત્તર કેવા જોવા મળે આપણે એક સરખા જોવા મળે છે એટલા માટે તેની જે સંખ્યા આપેલી છે તે પણ હંમેશા કેવી જોવા મળશે
સરખી જ જવાબ આવશે એટલે સંખ્યા છે તે પ્રમાણમાં છે ત્યાર પછી જોઈએ છે બી 33 121 9 અને 96 ચલો 33 ના છેદમાં 121 તેથી આપેલી સંખ્યાઓ પ્રમાણમાં નથી આપેલી સંખ્યાઓ પ્રમાણમાં નથી આ પ્રકારનો આપણે આન્સર લખી શકીએ છીએ તો આવી જ રીતે તમારે બાકીના બધા આન્સર કરવાના છે ચલો તો પ્રશ્ન નંબર 1 ઘરેથી પૂર્ણ કરવાનો રહેશે પ્રશ્ન નંબર 1 ઘરેથી પૂર્ણ કરવાનો રહેશે ત્યાર પછી જોઈએ છીએ પ્રશ્ન નંબર 2 તેમાં કહે છે નીચેના દરેક વાક્ય ખોટું છે કે ખરું તે કહો તેમાં પેટા પ્રશ્ન એ 16:24 પ્રમાણમાં 30:20:30 ચલો બંનેના ગુણોત્તર લઈ લો બંને સરખા આવે તો પ્રમાણમાં છે તો જેથી આવા વિધાન થયું છે સર સત્ય અથવા તો ખરું અને જો પ્રમાણમાં ન મળે તો તે વિધાન થશે ખોટું 16:24 ચોકે ચોકે 16 અને 2 2 4 4 2 ચોકે ચોકે 16 3 2 6 અને 6 24 4 4 કેન્સલ 2 2 કેન્સલ જવાબ મળે છે 2 ના છેદમાં 3 એટલે કે 2:3 ત્યાર પછી લઉં છું 20 ના છેદમાં 30 0 0 કેન્સલ આન્સર મળે છે 2:3 જો બંનેના ગુણોત્તર સરખા હોવાથી એટલે કે 16 અલગ આપણે શું લખી શકીએ વિધાન સત્ય છે અથવા તો વિધાન ખરું છે આવી જ રીતે ત્યાર પછી જોઈએ છીએ 13 પેટા પ્રશ્ન બી તેમાં પણ આપણને કહ્યું છે 21:6 અને 35:10 એટલે પહેલા 21:6 કરો ચલો 7:21 થશે અને 3 2 6 ત્રણ ત્રણ કેન્સલ એટલે આન્સર જોવા મળે છે 7:2 ત્યાર પછી જુઓ આપવામાં આવેલ છે રકમમાં 35:10 35:10 સાત પંજા 35 અને 5 2 10 તો 5 5 કેન્સલ તો ગુણોત્તર જોવા મળશે 7:2 તેથી આ બંને કેવું થશે પ્રમાણમાં છે તેથી વિધાન ખરું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી તમે લખો ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ છે બીજા દાખલાઓ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન નંબર 2 માં સી અને ડી છે તે તમારે જાતે ઘરેથી પૂર્ણ કરવાનો રહેશે હું તમને ઈ કરાવું છું 5:2 જેમ 3:9 પ્રમાણમાં 3:4 આ પ્રકારની આપણે રકમ આપેલ છે ચાલો પોઈન્ટ વાળા છે ગભરાવાની જરૂર નથી પોઈન્ટને પહેલા આપણે સાદા પૂર્ણાંકમાં ફેરવી દઈએ ત્યાર પછી તેનું કરો ચાલો 5:2/3:9 5:2 એટલે 52:10 અને 3:9 એટલે 39:10 બંનેના છેદ સરખા હોવાથી છેદ છેદ કેન્સલ થઈ જશે ચાલો ત્યાર પછી 52 એટલે 13:54 39 એટલે 13:39 13 કેન્સલ જવાબ મળે છે 4:3 કેવો જવાબ મળે છે 4:3 ત્યાર પછી આપણે એ છે 3 ના છેદમાં 4 એટલે કે 3:4 લખાશે તો જો અહીં
चार जेम त्रण इज नॉट इक्वल टू त्रण जेम चार तेथी आपेलू विधान खोटू छे आज रही आपा पछेनो प्रश्न F छे ते पण तमे जाते करी शको छो पॉइंट 9 એટલે 9 ના છેદમાં 10 અને પોઈન્ટ 36 એટલે 36 ના છેદમાં 100 ત્યાર પછી તેનો બંનેના છેદમાંથી માત્ર 10 10 જ કેન્સલ થશે અને છેદનો છેદ તે છે તે અંશમાં જશે તો આ પ્રમાણે તમે પ્રશ્ન નંબર 2 નો F કરી શકો છો ત્યાર પછી આપણે જોઈએ છે પ્રશ્ન નંબર 3 નીચેના વિભાગો ખરા છે કે ખોટા તે લખો પ્રશ્ન નંબર 3 માં કેલું આપણે આપ્યું છે 40 વ્યક્તિ જેમ 200 વ્યક્તિ એટલે 40 જેમ 200 થયા બરાબર 15 રૂપિયા જેમ 75 રૂપિયા ચલો બંનેના ગુણોત્તર કેવા હોય છે સરખા 4 5 20 તો ગુણોત્તર આને જોવા મળ્યો 1 ના છેદમાં 5 અહીંયા ગુણોત્તર 15 1 15 અને 15 5 75 તો આનો પણ ગુણોત્તર જોવા મળે છે મને 1 ના છેદમાં 5 તો બંને સરખા હોવાથી વિધાન ખરું છે વિધાન કેવું છે સાચું છે અથવા તો ખરું છે ત્યાર પછી જોઈએ છીએ તેનો બી 7.5 લીટર જેમ 15 લીટર એટલે 7.5 ના છેદમાં 15 અને પછી કહે છે 5 કિલોગ્રામ ના છેદમાં 10 કિલોગ્રામ ચલો 7.5 એટલે 75 ના છેદમાં 10 અને એના છેદમાં તમને જોવા મળશે 15 ચલો અંશના છેદ છેદમાં એટલે 75 ના છેદમાં 10 ગુણ્યા 15 15 તેરી 15 પંચા 75 અને 5 દૂ 10 તો આપણને આન્સર જોવા મળે છે 1 ના છેદમાં 2 5 દૂ 10 એટલે આન્સર જોવા મળે 1 ના છેદમાં 2 બંને સરખા હોવાથી એટલે કે 1 જેમ 2 બરાબર 1 જેમ 2 આ વસ્તુ સાચી હોવાથી વિધાન સાચું છે આગળ આ જ રીતે આપણે કરી શકીએ છીએ બાકીના બધા આપણે પ્રશ્ન નંબર 3 તમે આ જ પ્રમાણે તમે કરી શકો છો તો પ્રશ્ન નંબર 3 પણ ઘરેથી પૂર્ણ કરો ત્યાર પછી પ્રશ્ન નંબર 4 આપેલા ગુણોત્તરો પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો જો ગુણોત્તર પ્રમાણમાં હોય તો તેના મધ્ય પદ અને અંતિમ પદ લખો પ્રશ્ન નંબર 4 તેમાં એ 25 સેમી જેમ 1 મીટર અને રૂપિયા 40 જેમ રૂપિયા 160 ચલો 1 મીટર બરાબર 100 સેમી એટલે 25 ના છેદમાં 100 કેટલા લખાય છે 25 ના છેદમાં 100 કારણ કે 1 મીટર બરાબર 100 સેમી 25 4 100 એટલે અહીંયા મને ગુણોત્તર મળશે 1:4 ત્યાર પછી આવે છે બંને રૂપિયામાં આવવાથી ડાયરેક્ટ થશે 0:0 કેન્સલ ચોકે ચોકે 100 ચોકે ચોકે 100 એટલે ગુણોત્તર જોવા મળશે 1:4 1:4 હવે જોઈ લઈએ મિત્રો અહીંયા આપણે શું લખી શકીએ છીએ 1:4 અને 1:4 બંને સરખા થઈ ગયા એટલે આ બંને વસ્તુ પ્રમાણમાં છે એટલે 25:100 પ્રમાણમાં 40:160 તો બધા અંતિમ પદ ક્યાં ખબર જોવા મળશે આપણને અંતિમ પદ થશે 25 અને 160 જ્યારે મધ્ય પદ જોવા મળે છે મને 100 અને 40 ત્યાર પછી જોઈએ છીએ તેમાં ડી 200 મિલી અને 2.5 લીટર 4 રૂપિયા અને 50 રૂપિયા 200 મિલી જેમ 2.5 લીટર અને 4 રૂપિયા અને 50 રૂપિયા 4 રૂપિયા જેમ 50 રૂપિયા ચલો આ બધાનો ગુણોત્તર કરો 200 મિલી હવે 2.5 લીટર 2.5 એટલે 1 લીટરમાં મને જોવા મળશે 1000 રૂપિયા
મિલી બરાબર 1 લિટર માં મને જોવા મળશે 1000 મિલી તો 2.5 માં જોવા મળશે મને 2500 મિલી એટલે કે 2500 મિલી તો અહીંયા છેદમાં આવશે 2500 મિલી 00 કેન્સલ જોવા મળે છે 2 ના છેદમાં 25 એટલે ગુણોત્તર જોવા મળે છે 2/25 ત્યાર પછી 4/50 એટલે 4 ના છેદમાં 50 2 2 4 25 2 50 એ બે કેન્સલ તો ગુણોત્તર જોવા મળે છે 2/25 તેથી 200/2500 પ્રમાણમાં 4/50 તો આ બંને અંતિમ પદમાં આપણને જોવા મળશે 200 અને 50 તેમજ મધ્યમ પદમાં મને જોવા મળશે 2500 અને 4 2500 અને 4 તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણો અહીંયા સ્વાધ્યાય 12.2 પૂર્ણ થાય છે અને આપણે ત્યાર પછી તમે ત્યારે લખી લો ત્યાર પછી હવે આપણે જોવાના છીએ એકાત્મક પદ્ધતિ શું જોવાના છીએ આપણે એકાત્મક પદ્ધતિ એકાત્મક પદ્ધતિ એટલે કે યુનિટરી મેથડ એટલે બીજા શબ્દમાં કહેવાય છે યુનિટરી મેથડ સૌપ્રથમ જેટલી પણ વસ્તુ આવી છે તેને આપણે એક વસ્તુ માટે કરતા ધારો કે 8 પેનની કિંમત આપી હોય તો સૌપ્રથમ મારે એક પેનમાં લેવાની છે બરાબર એક પેનની કે કિંમત તેને લેવાની છે અને પછી મને 12 પેનની કિંમત મેળવવાની કીધી છે તો તેના ઉપર 12 કરી દે એકદમ ઈઝી છે એકદમ જ સરળ છે બરાબર પરંતુ અહીંયા સુધી તમને આવડવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આજે હું અહીંયા સુધી રાખું છું આવતીકાલે આપણે એકાત્મક પદ્ધતિ સાથે જોઈને આપણો સ્વાધ્યાય ચેપ્ટર નંબર 12 પૂર્ણ કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે આવતીકાલે મળીએ નમસ્તે